भारत खुशी बॉडी पर आ पार्ट ने पांच गुण फाळवेला छे એવો મહત્વનો પાઠ એટલે ભારત કૃષિ વિશે આપણે માહિતી મેળવી સર નો એક નથી લેવાનો સૌપ્રથમ કૃષિ મહત્વ ભારતની અંદર 60% લોકો એવા છે કે જે ખેતીની અંદર જોડાયેલા છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રોકાયેલા છે નાનો મોટો ખેતી કામ કરતા હોય એવા 60% લોકો ભારતની અંદર હજી ખેતી કરતા જોવા મળે છે આ ઉપરાંત કૃષિ છે તે કૃષિ ભારતના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે તેના માટેનો કાચો માલ એટલે રૂ કપાસ આ કપાસને કાચો માલ એ ઉદ્યોગોને પૂરો પાડે છે એટલે એ દ્રષ્ટિએ કૃષિનું મહત્વ વધી જાય ત્યાર પછી ભારતના લોકોનો મુખ્ય જે ખોરાક છે એ ખોરાક આપણને કૃષિ પૂરી પાડે છે શાકભાજી છે ફળ ફળાદી છે અનાજ છે કઠોળ છે આ જે ખોરાક છે એ મોટા ભાગે આપણને કૃષિ પૂરી પાડે છે એટલે એમ કહી શકાય કે ભારતના લોકોને ખોરાક પૂરો પાડવાનું કામ એ કૃષિ કરે છે ત્યાર પછી કૃષિના મહત્વની અંદર જોઈએ તો આપણા રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર જે કુલ ઉત્પાદન થાય છે તેની અંદર માત્ર એકલું કૃષિ એક 22% હિસ્સો આપે છે એટલે 22% ફાળો આપણને કૃષિ પૂરી પાડે છે ત્યાર પછી મહત્વ ખેત પેદાશોની જે કુલ ઉત્પાદન થાય છે એટલે દેશના કુલ ઉત્પાદનમાં ખેતી આપણને 18% જેટલો એ હિસ્સો પૂરો પાડે છે ત્યાર પછી કૃષિનું મહત્વ લઈએ તો આપણા દેશમાંથી નાની મોટી જે અનાજ કઠોળ શાકભાજી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન આપણે બીજા દેશની અંદર મોકલીએ છીએ બીજા દેશમાંથી આપણા દેશને પૈસા મળે છે એને કહેવાય વિદેશી હુંડિયામણ આ વિદેશી હુંડિયામણ આપણા દેશને મેળવી આપે છે એ દ્રષ્ટિએ પણ એ કૃષિનું ખૂબ જ મહત્વ રહેલું છે હવે ભારતની જે કૃષિ છે એ કૃષિની ભૌગોલિક અનુકૂળતા કેવા કેવા પ્રકારની છે એની વાત કરીએ તો ભારતની અંદર 12 માસ ખેતી કરી શકાય તેવા વિશાળ અને ફળદ્રુપ મેદાનો છે જેથી કરીને આપણે સરળતાથી ખેતી 12 માસ કરી શકીએ ત્યાર પછી ભારતની ભૌગોલિક અનુકૂળતાની અંદર લઈએ તો કે અનુકૂળ આબોહવા 12 માસ શિયાળો ઉનાળો અને ચોમાસું આપણને ખેતી કરી શકીએ એવા પ્રકારની આબોહવા પ્રાપ્ત થઈ છે અમુક દેશો એવા છે કે ત્યાં 12 માસ ખેતી ન પણ કરી શકે જ્યારે ભારતની અંદર એ સૌથી અગત્યનું અનુકૂળ એવા આબોહવા ઉપલબ્ધ હોવાને કારણે આપણે 12 માસ ખેતી કરી શકીએ છીએ ત્રીજી ખેતીના પાક માટે અનુકૂળ સંજોગો લઈએ તો સિંચાઈની સગવડ ભારતની અંદર નહેરો કાઢીને કુવાઓ બનાવીને તળાવો બનાવીને એ ખેતીને સિંચાઈ ખેતી માટેનું પાણી પ્રાપ્ય બને એવી સગવડ ભારતની અંદર રહેલી છે એટલે પણ આપણે કહી શકીએ સિંચાઈની સગવડ રહેલી છે ત્યાર પછી કુશળ અને મહેનતુ ખેડૂતો ભારતના બધા જ ખેડૂતો એવા છે કે જે 12 માસ ખેતી કરવા માટે હંમેશા તત્પર હોય છે મહેનતુ અને કુશળ પાછા એકા તાલીમ પામેલા અને કૌશલ્ય ધરાવે છે કે જેને શિક્ષણ ન લીધું હોવા છતાંય એ કૃષિની અંદર માહેર છે એટલે આ પ્રકારની ભૌગોલિક અનુકૂળતા હોવાને કારણે ભારતની કૃષિ સદ્ધર બની છે અથવા સદ્ધર બની શકી છે પરંતુ આટલી ભૌગોલિક અનુકૂળતા હોવા છતાંય ભારતની અંદર ખેત ઉત્પાદન કેમ નીચું જોવા મળે છે એના કારણો લઈએ તો પહેલું ભારતની અંદર ખેડૂત ગરીબ અને નિરક્ષર છે ભારતના મોટા ભાગના ખેડૂતો તમે જુઓ કે ભણેલ ગણેલ જોવા મળતા નથી અથવા ભણ્યા હોય તો એનું પ્રમાણ ઓછું હશે કેટલાક ખેડૂતો ગરીબ છે અને તેને કારણે ખેતીની જે ઉપજ આવી જોઈએ એ ઉપજ મળતી નથી એટલે ભારતની ખેતી કેવી છે 50 છે બીજું સિંચાઈની અપૂરતી સગવડ ભારતની અંદર બધા જ વિસ્તારોની અંદર સિંચાઈનું પાણી મળી રહે એવી ઉપલબ્ધતા નથી કચ્છની અંદર જાઓ તો હજી પણ પાણીની સૌથી મોટામાં મોટી અછત સર્જાય છે એટલે એમ કહી શકાય કે ત્યાં જોઈએ તેટલા પ્રમાણમાં ખેત ઉત્પાદન કરી શકાતું ન હોવાને કારણે આપણે કહી શકીએ કે
ભારતની ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ભારતની અંદર વરસાદ પડે ત્યારે પુષ્કળ પડે અને ન પડે ને ત્યારે વરસાદ પડે તો એને કહેવાય અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. તેના કારણે પણ ભારતનું ખેત ઉત્પાદન નીચું જોવા મળે. ત્યાર પછી વધારે વસ્તી. ભારતના લોકો છે એની વસ્તી તમે જુઓ તો વધુ છે અને સામે ખેત ઉત્પાદન છે એ નીચું છે. એટલે જો વસ્તી વધારે હોવાને કારણે ઉત્પાદન જેટલું થાય એ બધું વસ્તીના ખોરાકની અંદર પૂરું પાડી શકાતું નથી એટલે ખેત ઉત્પાદન નીચું રહે છે. ત્યાર પછી કુટુંબનું મોટું કદ. ભારતની અંદર વધુ વસ્તી હોવાને કારણે એ કુટુંબો છે વિશાળ અને વધુ જોવા મળે. એ કુટુંબમાં કુટુંબના સભ્યોની સંખ્યા પણ વધારે જોવા મળે છે એટલે ખેત ઉત્પાદન નીચું જોવા મળે. ત્યાર પછી નાના કદના ખેતરો. હવે બે ભાઈઓ હોય અને 100 વીઘા જમીન હોય તો બંને ભાઈઓ જુદા થાય એટલે 50-50 વીઘા જમીન ભાગાવે છે. એના સંતાનો ભવ્ય થાય એટલે 25-25 વીઘા જમીન આવશે. તો જેમ જમીનનું પ્રમાણ ઘટતું જશે ને એમ નવા અદ્યતન ઓજારો કોઈ ખેડૂત અપનાવી શકશે નહીં. એટલે નાના ખેતરોની અંદર નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં નહીં આવે એટલે ખેત ઉત્પાદન નીચું રહે છે. ત્યાર પછી પ્રયોગશીલતામાં ઉદાસીનતા. ભારતની અંદર ખેડૂત એવું માણસ નથી ધરાવતો કે આપણા ખેતરની અંદર નવો કોઈ પણ સાહસ કરીએ, નવા પાક ઉગાડીએ અથવા નવા પ્રકારની લણણી કરીએ તો એના કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે. ત્યાર પછી શિક્ષિત ખેતીમાં નથી જોડાતા. ભારતના મોટાભાગના લોકો ભણેલ ગણેલ છે કે નોકરી કરવા માટે તૈયાર છે પણ ખેતી કરવા માટે તૈયાર નથી. એટલે આ લોકો જ્યાં સુધી ભણેલ ગણેલ ખેતીમાં નહીં આવે ત્યાં સુધી ખેત ઉત્પાદન નીચું જોવા મળશે. ત્યાર પછી ભારતની અંદર મહત્વની વાત કરીએ તો તે છે કૃષિના પ્રકારો. સૌથી અગત્યનો અને મહત્વનો આપણે પોઈન્ટ છે એ લઈએ તો એમાં ભારતના ખેતીના પ્રકારો અથવા કૃષિના પ્રકારોની વાત કરીએ તો પહેલી કૃષિના પ્રકારો છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે શું? અનાજ ઉત્પાદન કુટુંબના ઉપયોગ જેટલું કે તેના ભરણ પોષણમાં વપરાય જાય તેવા પ્રકારની જે ખેતી કરે છે તે ખેતીને કહેવામાં આવે છે જીવન નિર્વાહ ખેતી. હવે આ જીવન નિર્વાહ ખેતીની અંદર પોતાના સભ્યો હોય, કુટુંબના સભ્યો હોય એને જ ખાવાનું મળે ને એટલું જ અનાજ ઉત્પાદન કરવાનું, એનું વેચાણ કરી શકાય એટલું ઉત્પાદન નથી થતું હોય એટલે એને કહેવાય છે જીવન નિર્વાહ ખેતી. હવે આ જીવન નિર્વાહ ખેતીની અંદર નાના ખેતરોમાં મોટી અને મોંઘી કોઈ ચીજ વસ્તુઓ છે, અદ્યતન ઓજારો છે, યંત્રો છે એનો ઉપયોગ કરી શકાતો નથી. દાખલા તરીકે થ્રેસર, ત્યાર પછી સબમર્સિબલ પંપ, ટપક સિંચાઈ પદ્ધતિ, આવા આધુનિક વધુ કિંમતવાળા જે સાધનો છે એનો આપણે ઉપયોગ કરી શકતા નથી અને તેને કારણે આ જીવન નિર્વાહ પૂરતી મોટાભાગે એક ખેતી બની રહે છે. ત્યાર પછી કૃષિના પ્રકારોનો બીજો પ્રકાર લઈએ એ છે સૂકી ખેતી. તો સૂકી ખેતીની પહેલાં વ્યાખ્યા લઈએ. જ્યાં ઓછો વરસાદ પડતો હોય, જ્યાં અપૂરતી સિંચાઈની સગવડ હોય, વરસાદ પર આધારિત માત્ર ભેજથી ખેતી કરવામાં આવતી હોય તો તેવા પ્રકારની ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. તમે જોયું છે કે મોટાભાગે આપણી ખેતી છે એ કચ્છને જ્યાં ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારની અંદર આ પ્રકારની ખેતી સૂકી ખેતી જોવા મળે છે. આ પ્રકારની ખેતીની અંદર જુવાર, બાજરી, કઠોળ વગેરે પ્રકારના પાકો છે એ બારે માસ લઈ શકાય તેવી સ્થિતિ જોવા મળે છે પણ પાણીનું પ્રમાણ ઓછું હોય છે એટલે એક સિઝન જ પાક લઈ શકાય છે. હવે સૂકી ખેતીની વાત કરવામાં આવે તો આપણા ગુજરાતની અંદર ભાલ વિસ્તાર છે, ભાલ વિસ્તારમાં ભાલિયા ચણા અને ભાલના ઘઉં આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે. ત્યાં વરસાદ પડે, જમીનની અંદર ભેદ રહે ત્યાં સુધી એ ખેતી કરવામાં આવે અને પછી આ ખેતી છે એની અંદર આ પાક ઉગાડવામાં આવે છે તો તેને કહેવાય છે સૂકી ખેતી. ત્યાર પછી લઈએ આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે ભીની ખેતી. જ્યાં હવે એની વ્યાખ્યા પહેલાં લઈએ, જ્યાં વધુ વરસાદ નોંધાતો હોય અને સિંચાઈની સગવડ હોય તે વિસ્તારોની અંદર જે ખેતી કરવામાં આવે
તેને કહેવામાં આવે છે આર્દ્ર ખેતી. હવે આર્દ્ર ખેતીનું બીજું નામ કહો છું ભીની ખેતી. આ ખેતીની અંદર વર્ષમાં એકથી વધુ વખત પાક લઈ શકાય છે. દાખલા તરીકે ચોમાસાની અંદર આપણે કોઈ કઠોળનું વાવેતર કર્યું હોય તો શિયાળાની અંદર પાછું ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય, તો એવા બારે માસ ખેતી લઈ શકાય તેને કહેવાય આર્દ્ર ખેતી. આ પ્રકારની ખેતીની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, બારે માસ વાવી શકાય એવા શાકભાજી વગેરેની ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી ખેતીનો પ્રાંતિક ખેતી એટલે જંગલો કાપી, વૃક્ષો કાપી, સળગાવી, સાફ કરી નાખવામાં આવે, બે ત્રણ વર્ષ એક સ્થળ ઉપર ખેતી કરવામાં આવે અને ત્યાંથી ખસી પાસે બીજી જગ્યાએ આ જ પ્રકારે ખેતી કરવામાં આવે. જંગલો કાપી નાખવાના, સાફ કરી નાખવાના, સળગાવી દેવાના અને ખેતી કરવાની, વળી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે ક્યાંથી આગળ જવાનું, એ પ્રકારની ખેતીને કહેવાય સ્થળાંતરિત ખેતી. તેનું બીજું નામ છે ઝૂમ પ્રકારની ખેતી. હવે આ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતીની અંદર મોટા ભાગે ઉત્પાદન ખૂબ ઓછું થતું જોવા મળે છે. ત્યાર પછી ખેતીનો પ્રકાર બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે શું એની પ્રક્રિયા ચાલે છે તો ફળોની ખૂબ જ માવજત કરવાની આવશ્યકતા પડતી હોય અને તેની દેખરેખ રાખવાની વધારે જરૂર પડતી હોય તેવા ફળ ફળાદીની અંદર જે ખેતી કરવામાં આવે છે તેને કહેવાય બાગાયતી ખેતી. મોટા ભાગે ત્યાં બધા જ પ્રકારની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જ બાગાયતી ખેતી શક્ય બને છે. દાખલા તરીકે કેરીના આંબાઓનો જે પાક છે તો એ બાગાયતી ખેતી કહેવાય. અને છેલ્લો ને છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી. સઘન ખેતી એટલે સિંચાઈની સાથે રાસાયણિક ખાતરો, દવાઓ, આ ઉપરાંત અદ્યતન પ્રકારના યાંત્રિક ઓજારો એને કહેવાય યાંત્રિકરણ, એનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે તે ખેતીને કહેવામાં આવે છે સઘન ખેતી. સઘન ખેતીની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન વધુ જોવા મળે છે કારણ કે તેની અંદર આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી આ ખેતીને વ્યાપારી ખેતીના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ કૃષિના આપણે છ પ્રકારો લીધા. આમાંથી તમારે સરળતા રહે એ રીતે યાદ રાખવાનું તો એ છે કૃષિના પ્રકારો. હવે લઈએ મહત્ત્વનો પોઈન્ટ, ભારતની અંદર જોવા મળતી કૃષિ પદ્ધતિઓ અથવા ખેત પદ્ધતિઓ. એમાં પહેલું લઈએ, જુદા જુદા પ્રકારની ત્રણ પદ્ધતિઓ છે આપણે લઈએ તો એમાં પહેલી છે સજીવ ખેતી. હવે વ્યાખ્યા લઈએ, રાસાયણિક ખાતરોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય, જંતુનાશક દવા છે એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો ન હોય, પેલા સોરી ઓલામાં ઉપયોગ કરવામાં આવે એમ બોલ્યો હતો, પણ ઉપયોગ ન કરવામાં આવતો હોય અને જેની અંદર સાણીનું ખાતર, અળસિયાનું ખાતર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનું મિશ્રણ કરી અને જે ખેતી કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે સજીવ ખેતી. આ રીતે અળસિયા હોય એને ખેતીની અંદર નાખી દેવાના અને એમાંથી એ ફળદ્રુપ જમીન બનાવે અને એમાંથી પાક લેવામાં આવે છે તો એ કુદરતી જૈવિક ખેતી છે એ ઉપયોગી બને છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. આડઅસર વગરના બધા જ પ્રકારના કૃષિના પેદાશો આપણને મળી આવે છે એટલે સજીવ ખેતી સૌથી સારામાં સારી ખેતી કહેવામાં આવે છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડા એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે. જૈવિક જે ખેતી છે એની અંદર કોઈ પણ પ્રકારની દવા, કોઈ પણ રાસાયણિક ખાતર ઉપયોગ નથી થતો એટલે એનો સ્વાદ મીઠો હોય છે, એની સુગંધ પણ સારી હોય છે અને કુદરતી હાલતમાં મળી આવે છે એટલે સ્વાસ્થ્ય માટે પણ સારી પ્રકારની કહી શકાય. ત્યાર પછી લઈએ આપણે કૃષિ પદ્ધતિનો બીજો પ્રકાર ટકાઉ ખેતી. જમીનની અંદર ફળદ્રુપતા જાળવવા રાસાયણિક ખાતર જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે, મર્યાદિત માત્રામાં જરૂર પડે તો થોડુંક નાખવા, જંતુનાશક દવાને ઉપયોગ કરવાનો નથી તેના બદલાની અંદર જૈવિક નિયંત્રણના
જે પેસ્ટ છે કુદરતી પેસ્ટ, દાખલા તરીકે લીમડાનું દ્રાવણ, તો એનો ઉપયોગ કરવામાં આવે અને જળ સંરક્ષણ દ્વારા એની કાળજી લેવામાં આવતી હોય તો તે ખેતીને કહેવાય ટકાઉ ખેતી. ત્યાર પછી ત્રીજો પ્રકાર લઈએ છીએ મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે અન્ય પશુપાલન જેવા પ્રકારના વ્યવસાયોને જોડી દેવામાં આવે તો તે ખેતીને કહેવામાં આવે છે મિશ્ર ખેતી. દાખલા તરીકે પશુપાલન, મત્સ્ય ઉત્પાદન, ત્યાર પછી ઘેટા બકરા ઉછેર, મરઘા બદકા પાલન, આ બધી જે ખેતીની સાથે જોડી દેવામાં આવે છે એને કહેવાય મિશ્ર પ્રકારની ખેતી. આ ખેતીનો ત્રીજો